साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય શ્રી કીર્તિદાસ બાપુ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। પ્રાંતિજ ખાતે આવેલ દશાશ્રી મારી વણિકવાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તપોધન ફારી ખાતે રહેતા સુરેન્દ્રભાઈ નટવરલાલ રાવલના ઘરેથી વાંચે ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી। તો શ્રીમદ દેવી ભાગવત કથાનો લાભ લેવા પ્રાંતિજ સહિત આજુબાજુમાંથી ધર્મપ્રેમી લોકો આવ્યા હતા, જ્યારે નવ દિવસ કથામાં પરમ પૂજ્ય કીર્તિદાસજી બાપુ દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં મહાકાલી પ્રાગટ્ય, માં ચામુંડા પ્રાગટ્ય, માં અંબા પ્રાગટ્ય, અન્નપૂર્ણા પ્રાગટ્ય, નવદુર્ગા પૂજન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા અને પરમ પૂજ્ય સંત શ્રી કીર્તિદાસજીનું કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। તો સમગ્ર કથાનું આયોજન પ્રાંતિજ ખાતે રહેતા શ્રી સમસ્ત તપોધન બ્રાહ્મણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો કથા પૂર્ણ થતાં પોથીયાત્રા વાસ્તે ગાજતે કાઢવામાં આવી હતી અને તપોધન ફરી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી તો નવ દિવસ કથાનું સુંદર આયોજન તપોધન ફરી ખાતે રહેતા શ્રી સમસ્ત તપોધન બ્રાહ્મણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ કાર્યમાં તપોધન ફરી ખાતે રહેતા રાવળ સમાજના યુવાનોએ પણ ધાર્મિક કાર્યમાં સહયોગ આપ્યો હતો। મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ।